કૃષ્ણ વાલા વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે ધોરણ બેની અંદર ગણિત ગમતમાં અભ્યાસ કરવાનો છે તો બાળ મિત્રો અભ્યાસ માટે બધા તૈયાર થઈ ગયા છો ને આજે આપણે પાના નંબર એકસો ચૌદ પર અભ્યાસ કરવાનો છે ગયા લેકચરની અંદર આપણે પાના નંબર એકસો તેર સુધી અભ્યાસ કર્યો હતો તો આજે આપણે પાના નંબર એકસો ચૌદ પર અભ્યાસ કરવાના છીએ તો ચાલો બધા પોતાનું પાઠ્યપુસ્તક ખુલ્લું રાખી અને મારી સાથે અભ્યાસ કરવા માટે રેડી થઈ જાઓ અહીંયા આપેલું છે કે કેટલા બગલા અને કેટલા હંસ શું પ્રશ્ન કર્યો છે કે કેટલા બગલા અને કેટલા હંસ કે ત્યાં એકત્રીસ બગલા અને ઓગણચાલીસ હંસ છે શું કીધું છે કે એકત્રીસ બગલા છે અને ઓગણચાલીસ હંસ છે તો કે બધા થઈને કુલ કેટલા હંસ અને બગલા છે તે આપણે શોધીએ હવે કુલ એટલે શું કરવાનું આગળ તમને શીખવાડેલું હતું પ્રશ્નોમાં કે કુલ આવે એટલે સરવાળો કરવાનો છે આપણે તો અહીંયા આપણને બતાવ્યું છે કે આ રીતે આપણે હંસ અને બગલાનો સરવાળો કરીશું અહીંયા આપણને આપેલું છે હંસની સંખ્યા અને નીચે આપેલી છે બગલાની સંખ્યા હંસની સંખ્યા છે ઓગણચાલીસ કેટલી છે ઓગણચાલીસ અને બગલાની સંખ્યા છે એકત્રીસ કેટલી છે તો કે એકત્રીસ હવે અહીંયા આપણે જોઈએ એકમ અને દશક એકમ છે એ છૂટા છે તો નવ હંસ છૂટા છે જુઓ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ તો કે આ નવ હંસ છે એ છૂટા છે અને દશક કેટલા છે ત્રણ તો ત્રણ છે એ દસ દસના જૂથમાં છે એવી જ રીતે બગલાની સંખ્યા એકત્રીસ છે તો એક બગલો છૂટો છે અને ત્રણ એટલે કે દસ દસના ત્રણ જૂથમાં બગલાના જૂથ છે આ રીતે આપણે હવે સરવાળો કરીશું તો પહેલાં એકમ એકમનો સરવાળો કરીશું કે નવમાં એક ઉમેરીએ તો કેટલા થશે દસ દસના તો કે ની શૂન વધી આવી એક ત્રણ માં એક ઉમેરીએ તો ચાર ચાર ત્રણ ઉમેર્યા એટલે સાત તો કુલ જવાબ કેટલો આવ્યો તો કે હંસ અને બગલાની કુલ સંખ્યા છે છે કેટલી હવે પછી જુઓ અહીંયા આપણને આકાશમાં ઉડતા હંસ ને બગલા દેખાય છે જુઓ અહીંયા કેટલા દસ દસ ના જૂથ છે પક્ષીઓ ઉડતા દેખાય છે આ દસ દસ ને દસ વીસ દસ ને દસ પક્ષીઓ પક્ષીઓમાંથી છવ્વીસ પક્ષીઓ જ વધ્યા હતા તો બાકીના પક્ષીઓ ઉડી ગયા હતા એણે શું કીધું સિત્તેર પક્ષીઓ હતા એમાંથી છવ્વીસ પક્ષીઓ જ વધ્યા છે તો કેટલા પક્ષીઓ ઉડી ગયા હશે તો એના માટે આપણે શું કરીશું તો કે બાદ બાકી કરીશું કેટલા પક્ષીઓ ઉડી ગયા તો કે પેલા સિત્તેર પક્ષીઓ લીધા એમાંથી આપણે પક્ષીઓને બાદ કરી દેવાના છે તો બાદ બાકી જીરોમાંથી છ કાપવાના છે તો જીરો માંથી છ જાય ન જાય એના માટે આપણે શું લીધું દસકો હવે દસ માંથી છ કાપીએ તો કેટલા વધે ચાર હવે અહીંયા આપણે દસકો લીધો એટલે એક અંક અહીંયા ઓછો કરીશું

તો દુખી ન થા આપણે આશા રાખીએ છીએ કે આવતા વર્ષે તેઓ ફરી પાછા આવશે આવશે શું કીધું કે કે સૂરજ તો દુખી ન થા આપણે આશા રાખીએ તે આવતા વર્ષે ફરી હવે મહાવરાનો સમય કે એક ક્રિકેટ મેચમાં રાહુલે ત્રેવીસ રન કર્યા હતા અને ધોનીએ ઓગણ સિત્તેર રન કર્યા હતા તો તેઓએ કુલ કેટલા રન કર્યા કુલ આવ્યો એટલે શું કર્યું આપણે સરવાળો કર્યો કેવી રન કર્યા કેટલા તો કે બાણું દેમાએ મેળામાં અડતાલીસ સાલ વેચી હતી અને બીજા દિવસે બીજી સત્તર સાલ વેચી હતી તો બધી થઈને તેણે કેટલી સાલ વેચી હશે તો એના માટે આપણે શું કરીશું સરવાળો કે પહેલા દિવસે એને અડતાલીસ સાલ વેચી હતી અને બીજા દિવસે સત્તર સાલ વેચી બધી થઈને કેટલી થઈ તો કે આઠ ને સાત બંનેનો સરવાળો કરીએ તો પંદર આવે તો કે પંદરનો પાંચડો વધીઆઈ એક ચાર ને એક પાંચ પાંચ ને એક છ કુલ કેટલા થયા પાસઠ તો કે દેમાએ કુલ પાસઠ સાલ વેચી હતી કેટલી પાસઠ સાલ વેચી હતી એવી જ રીતે ત્રીજો દાખલો કે બુનનું સસલું એક અઠવાડિયામાં ઓગણત્રીસ ગાજર ખાઈ શકે છે અને મૂનનું સસલું એક અઠવાડિયામાં બેતાલીસ ગાજર ખાઈ શકે છે તો એક અઠવાડિયામાં કોણે વધારે ગાજર ખાયા છે અને કેટલા વધારે તો હવે એના માટે આપણે શું કરવું પડે વધારે અહીંયા શું કીધું છે કે જુઓ અઠવાડિયાની અંદર ગાજર મુન્નું સસલું હતું ને એણે ઓગણત્રીસ ખાતા હતા અને મુન્નાએ મુન્નું સસલું હતું બેતાલીસ ખાધા હતા કોણે વધારે ખાધા એના માટે આપણે બાદ બાકી કરીશું તો કે બેતાલીસ ગાજર ઓછા ઓગણત્રીસ ગાજર જુઓ બાળકો પેલા સંખ્યા નાની આપી છે અને પછી મોટી આપી છે પણ હંમેશા મોટી રકમમાંથી નાની રકમ બાદ થશે નાના રકમમાંથી મોટી રકમ બાદ થાય નહીં તો કે બેતાલીસ ગાજર છે એમાંથી ઓગણત્રીસ ગાજર આપણે બાદ કરીશું

આજનો અભ્યાસ આપણે અહીંયા સુધીનો રાખીશું હવે પછીનો અભ્યાસ આપણે આવતા લેક્ચરમાં કરીશું જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ બાળ મિત્રો